ભુજ ખાતે ટાઉન હોલમાં આજે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2016 અને બાળ સુરક્ષા અંગેનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવેલ હતો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, રેમ્યા મોહન કલેક્ટરશ્રી, પ્રભાભાઉ જોશી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ચણચણ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે 2 ઓગસ્ટના અને ખાસ કરીને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારે 7 દિવસનું સપ્તાહ ચિલ્ડ્રન અને વુમન અવેરનેસ માટે રોજ નવા નવા કાર્યક્રમો આપ્યા છે. એના અનુસંધાને આજે ભુજ મધ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળ લગ્ન અટકાવો, બાળ મજૂરી અટકાવવી, મહિલાઓનું સ્વમાનભેર, મહિલાઓ બહેનો કેમ જીવે એના માટેની સમાજમાં અવેરનેસ આવે, જાગૃતિ આવે, એવા અનેક દિવસ આખો અમારો સમાજ સુરક્ષા વિભાગ આ કામ કરી રહ્યો છે. આપે જોયું તો એમ ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ અહીંયા ભાગ લીધો છે. જિલ્લાના કલેક્ટર રમ્યાબેન ખૂબ એક્ટિવ હોવાને કારણે અન્ય જિલ્લાઓ કરતાં પણ સવિશેષ બહેનોની આજે અહીંયા હાજરી હતી અને ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમ આખો દિવસ ચાલશે અને અવેરનેસ, જાગૃતિ આવે કે બાળ લગ્ન અટકાવવા જોઈએ, બાળ મજૂરી કરતા બાળકોને અટકાવવા જોઈએ, બાળ મજૂરી કરતા જે બાળકો હોય એને એને સેફ જગ્યાએ સ્કૂલમાં દાખલ કરાવવા જોઈએ. આ રીતની સમાજ પણ આમાં જોડાય. સરકાર તો કાયદા બનાવીને મૂકશે પણ એમાં સમાજ જાગૃતિ આવે સમાજમાં, અને NGOs, આજે મહિલા મંડળો, સખી મંડળો, સામાજિક મંડળો આ બધા જ એમાં સંમેલિત થાય અને આવનારું ભવિષ્ય આપણું ખૂબ ઉજળું રહે એ રીતના અમારા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની જે અહેમ છે એને પૂર્ણ કરવામાં આપણે સૌ સહયોગી બની એ જ પ્રાર્થના. ધન્યવાદ.